કેમ છો? હું છું વિજય ફ્રોમ સર્વ ઓર્ગેનિક. બહુ ઘણા ટાઈમથી મારા મગજમાં એક આઈડિયા રમી રહ્યો છે જે હું આજે તમારી સાથે શેર કરીશ. આપણે પૈસા કેમ કમાઈએ છીએ? મસ્ત જિંદગી જીવવા માટે, સારા કપડાં, સારી ગાડી, સારો બંગલો, સારી વાઇફ, સારી ગર્લફ્રેન્ડ, બધું મસ્ત પૈસા કમાઈને જીવવા માંગીએ છીએ આપણે. પણ એટલામાં આપણે એક વસ્તુનું ધ્યાન નથી આપતા, આપણે પૈસા ખર્ચીને પણ આપણે લોકો સારું ફૂડ નથી ખાઈ શકતા. તો એના માટે એક આઈડિયા મારા દિમાગમાં આવ્યો કે આપણે બધા શહેરમાં રહીએ છીએ, સોસાયટીમાં જે શાકભાજી આવે છે થર્ડ ક્લાસ ક્વોલિટીની આવે છે, ગટરના પાણીની. આવો બહુ બધી જગ્યા પર મેં જોયું છે ગટરના પાણીની શાકભાજી આવે છે. તો એ શાકભાજી સારા પૈસા આપતા પણ સારી આપણે નથી ખાઈ શકતા. તો એક એવો આઈડિયા આપણા દિમાગમાં આવ્યો છે કે તમે શું કરો, 100 ઘરની સોસાયટી હોય ને, તો આપણે નવરાત્રિ છે, દિવાળી છે, બધા ફેસ્ટિવલ આપણે સાથે મળીને ઉજવતા હોઈએ છીએ, તો 100 ઘરની સોસાયટી સાથે મળીને શહેરની આજુબાજુમાં 5-10 કિલોમીટરના એરિયામાં તમે 10 વીઘા જમીન લઈ લો, સહિયારી લીઝ ઉપર, ખરીદવાની કોઈ જરૂર નહીં, લીઝ ઉપર એક જમીન લઈ લો. અને ત્યાં જેની જમીન તમે લીઝ ઉપર રાખો ને એ જ વ્યક્તિ તમને મસ્ત શાકભાજી, ઓર્ગેનિક શાકભાજી ઉગાડી આપશે. એને તમે પગાર નક્કી કરી દો અથવા કંઈક ભાગ નક્કી કરી દો અને સોસાયટીમાંથી એક જણને આનું હેન્ડલિંગ સોંપો, જેની આપણે તમે પગાર ઉપર રાખો તો પગાર ઉપર, અથવા તો એનું મહિનાનું શાકભાજી ફ્રી કરવું તો ફ્રી કરી દો, તમને જે પ્રમાણે અનુકૂળ લાગે એ પ્રમાણે. એટલે તમે શું કરો કે 100 ઘરની સોસાયટી, 10 વીઘા જમીન લઈ લો અને એની અંદર ઓર્ગેનિક શાકભાજી ઉગાડો. સિઝન આવી છે અત્યારે, હવે વાવણી કરવાની તૈયારી લોકો કરી રહ્યા છે, સારો વરસાદ પણ પડી રહ્યો છે. તો આવું તમે કરી શકો, કમસે કમ શાકભાજી તો તમે સારું ખાઓ જ. તો 100 ઘરની સોસાયટી હોય ને 10 વીઘા જમીન લીધી હોય અને 10 વીઘામાં મસ્ત શાકભાજી ઉગાડે, તમે 12 મહિના સુધી તમારે શાકભાજી ખૂટશે નહીં, બહારથી લાવવાની જરૂર નહીં પડે. અને બજાર ભાવમાં એ વસ્તુ સોસાયટીવાળા શું કરશે, બજાર ભાવમાં એ વસ્તુ ખરીદશે. એટલે આ મ્યુચ્યુઅલ ફંડમાં સોસાયટીનું ફંડ આપણે નાખીએ છીએ, એના કારણે તમે આમાં ઇન્વેસ્ટ કરશો તો સોસાયટીના દરેક સભ્યો માટે પણ સારું રહેશે અને ફંડનો સદુપયોગ પણ થશે અને બની શકે કે આમાંથી પ્રોફિટ પણ થાય. તો આ એક આઈડિયા છે, તો તમને ગમ્યો હોય તો બધા લોકોને શેર કરો. અને મારી એવી ઈચ્છા છે કે દરેક લોકો સારું ફૂડ ખાય. થેન્ક યુ.